હરિઓમ, મારું નામ વૃંદા ટોપલે છે. હું માંજલપુર ઉપાસના કેન્દ્ર વડોદરાથી બોલી રહી છું. અમે બાપુના સાથે 2002થી જોડાયેલા છે. આમ તો ઘણા બધા અનુભવો અમને આવ્યા છે, બટ એમાંથી હું તમને બે અનુભવ કહેવા માગું છું. 2017માં ગણપતિનો ટાઈમ હતો. અમે દર વર્ષે ગણપતિ ઘરે બેસાડીએ છીએ. પહેલો દિવસ હતો, સ્થાપના વગેરે થઈ ગઈ હતી અને અમે લોકો અમારા નોર્મલ રૂટીન ઘરના કામમાં હતા. મમ્મી એક સાઈડ પર કિચન પર કુકર મૂક્યું હતું રાઈસ માટે, ખબર નહીં અને અચાનક શું થયું, કુકર એકદમથી કિચનમાંથી બહાર આવીને આગળના રૂમ સુધી આવી ગયું. હું ત્યાં જ સાઈડમાં સાફ સફાઈનું કામ કરતી હતી, બટ એટલા જોરથી કુકર અથડાયું પણ મને કશું નહીં થયું, એક ભાતનો કણ પણ મારી ઉપર ના આવ્યો એ દિવસ. એટલે મને એવું લાગ્યું એ ટાઈમ પર કે જો મારી ઉપર આવ્યો હોત તો મારું શું થયું હોત એ ટાઈમ પર. એટલે હું બાપુની ખૂબ આભારી છું કે એમને આટલા મોટા સંકટથી મને અને મારા ઘરમાં જેટલા પણ વ્યક્તિ હતા એમને સાચવ્યા. અને એક બીજો અનુભવ હમણાંનો જ કહું છું. 10 ડિસેમ્બર 2018 હું ઓફિસના કામથી બેંક જતી હતી, યુ ટર્ન લાઈને ક્રોસ કરતી હતી. અચાનકથી એક એક્ટિવાવાળો આવ્યો પાછળથી, બહુ જ સ્પીડમાં હતો અને મને ટક્કર માંડીને આગળ જતો રહ્યો. હું અથડાઈને, મારી ગાડી અલગ દિશા પર હતી અને હું અલગ દિશા પર આવી ગઈ હતી. મારી ઉઠવાની બોલવાની કોઈ જ કન્ડિશન હતી નહીં એ ટાઈમ પર. મારા ચશ્મા હતા એ પણ ખબર નહીં ક્યાં જતા રહ્યા હતા અને તૂટી ગયા હતા. અને હું જેવી રીતે પડી હતી માથે પડી હતી, પણ બાપુના કૃપેથી મને કોઈ જાતની ઈજા આવી નહીં. થોડું ઘણું વાગ્યું હશે બટ કોઈ સિરિયસ ઈજા આવી નથી. અને જેવી રીતે એક્સિડન્ટ થયું હતું એ જોઈએ તો બહુ હાનિ થઈ શકે એવું હતું. મને કદાચ હું 2-3 મહિનાનો ફ્રેક્ચર લઈને બેસી ગઈ હોત, બટ બાપુની કૃપા છે કે મને કશું જ નહીં થયું અને હું સહી સલામત ઘરે ગઈ એ ટાઈમ ઉપર. એટલે હું બાપુની ખૂબ ખૂબ આભારી છું કે મને આટલા મોટા મોટા સંકટોથી એમને સાચવ્યા. બાપુ, હું અંબગ્ન છું. હરિઓમ. શ્રીરામ નાથ સંવિધ.